નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. હું માનસી તમારી સાથે. તો શરૂઆત કરીએ આજના સમાચારની. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. યુક્રેનના 23થી વધુ સ્થળો પર રશિયા, બેલારૂસ અને ક્રિમિયા તરફથી હુમલા થયા. સતત બીજા દિવસે જોરદાર ઝાકળ વરસા, ઠંડીમાં ઘટાડો યથાવત, તેમજ લઘુત્તમ તાપમાનનો પારો સતત ઊંચતો દેખાયો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા ખાદ્યતેલોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. રૂપિયા 40-50નો ભાવ વધારો જોવા મળ્યો. મુંદ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 3 કરોડનું 5.4 ટન રક્ત ચંદન ઝડપાયું. રશિયા યુક્રેનના યુદ્ધે શેર બજારને પછાડ્યું. સેન્સેક્સ 2000 અંક તૂટ્યો. આખા શહેરમાં એક પણ નોનવેજની રેકડી રેસ્ટોરાં નથી. વિશ્વનું પહેલું વેજીટેરિયન સિટી બન્યું પાલિતાણા. અમરેલી જિલ્લાના ભુંડણી ગામ નજીક વાહન અડફેટે ચડતા સિંહણ ઘાયલ. વન વિભાગ દ્વારા ઇજાગ્રસ્ત સિંહણને સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી. કાલથી ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. મહાશિવરાત્રીના મેળાનો થશે શુભારંભ. સરકારનો મહત્વનો નિર્ણય. સરકાર ટેકાના ભાવે 125 મણ ચણા ખરીદશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.